નમસ્કાર બાળકો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાવેશ કડેવાળમાં આજે આપણે ધોરણ આઠ પ્રકરણ નંબર ચાર પ્રાયોગિક ભૂમિથી નિઃસ્વાધ્યન પોથીના સોલ્યુશન વિશે જોશું જો બાળકો તમે મારી ચેનલને પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહેલો પ્રશ્ન છે નીચે આપેલા માપના આધારે નિશ્ચિત ચતુષ્કોણ રચવાનું છે બાળકો ચતુષ્કોણ રચવાનું છે એની શરત છે પેર એટલે કે પી એ આઈ આર રચવાનું છે જ્યાં પી એ બરાબર છ સેમી અને ખૂણું એ બરાબર એકસો દસ અંશનો થાય તેવો આપણે ચતુષ્કોણ રચવાનું છે બાળકો તો તમે એ જોઈ શકો છો ખૂણું એ બરાબર એકસો દસ ત્યાંથી અહીંયા આપણે પીથી અહીંયા ચાપ મારશું છ સેમીએ તો આ રીતે તમે ચાપ મારી અને ચતુષ્કોણ એટલે કે બધી બાજુના માપ કેવા હશે બાળકો સરખા છે સમ બાજુ નામ આપેલું છે એટલે દરેક બાજુનું માપ છ સેમી અંતર થશે જે કાર્ય જો મુદ્દા લખવાના કીધા હોય તો જે વસ્તુ કે તે લખતું જવાનું તો સૌ પ્રથમ પી એ રેખાખંડ રચવાનું થશે છ સેમીનું ત્યાર પછી પીથી એ પીથી છ સેમીની એક ચાપ મારવાની થશે ત્યાર પછી ખૂણો એ કેટલા અંશનો રચવાનો થશે એકસો દસ અંશનો તો આ રીતે તમે મુદ્દા પણ લખી શકો છો ત્યાર પછી બીજો મુદ્દો બીજો પ્રશ્ન છે સમાન સમાંતર બાજુ ચતુષ્કોણ રચવાનો છે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુના માપ સરખા હશે જેમાં એક બાજુનું માપ સાત સેમી અને બીજી બાજુનું માપ પાંચ સેમી છે તો અહીંયા પણ પાંચ સેમી આવશે અહીંયા પણ એનું માપ કેટલા સેમી આવે છે સાત સેમી અને એક ખૂણાનું માપ કેટલા અંશ સાઠ સે અંશ તો મેં અહીંયા એક ખૂણાનું માપ સાઠ અંશ લીધું છે બાળકો અહીંયાથી આ તમે ચાપ મારશો એટલે સાત સેમી થશે પાંચ સેમી અહીંયાથી આ માપ પણ કેટલા સેમી થશે પાંચ સેમી અહીંયા સૌ આપણે એ બી રેખાખંડ રચશું જેનું નામ માપ થશે સાત સેમી તો આ રીતે તમે સમાંતર બાજુ ચતુષ્કોણ રચી શકો છો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે લંબચોરસની રચના કરવું જેમાં એક બાજુનું માપ ત્રણ સેમી અને વિકર્ણનું માપર્ણ એટલે આ વિકર્ણ છે એનું માપ કેટલા સેમી હોવું જોઈએ પાંચ સેમી હવે એથી આપણે માપ લઈશું ત્રણ બાળકો આ રીતે તમે માપ લઈ શકો છો અહીંયા ત્રણ સેમીથી આપણે અંતર કરશું અને અહીંયાથી આ એક ચાપ મારશું જેનું માપ થશે પાંચ સેમી ત્યાંથી આપણે રેખાખંડ બીસી જોડી દઈશું ત્યાર પછી ચતુષ્કોણ ચોથો પ્રશ્ન છે ચતુષ્કોણ બી ઈ એ રચના કરવાનું જેમાં બી બરાબર છ સેમી ઈ એ બરાબર સાત સેમી અને આરબી આરબી બરાબર આર ઈ બરાબર પાંચ સેમી છે તો આ રીતે આપણે આ પાંચ સેમીનું માપ છે તો આ રીતે તમે સમીકરણ રચી શકો છો બળકો તો આ રીતે તમે ચતુષ્કોની રચના કરી શકો છો અહીંયાથી આ માપ છે એ કેટલા સેમી છે તો કે નવ સેમી છે તો આપણે એક ચાપ મારશું ત્યાર પછી આ માપ સાત સેમી આપ્યું છે એટલે અહીંયાથી સાત સેમીની અંતરે એક આપણે ચાપ મારશું પરિકર દ્વારા અહીંયા બિને કેન્દ્ર રાખીને અહીંયા એક ચાપ મારશું આ બંને ચાપ છે દે તે આ રીતે આપણે જોડી દઈશું તો આ રીતે તમે દોરી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ છે ઓ આર બરાબર ચાર સેમી ઓ એ બરાબર પાંચ સેમી ખૂણો એ બરાબર એકસો વીસ સેમી સોરી એકસો વીસ અંશ ખૂણો આર બરાબર એકસો પાંચ અંશ અને ખૂણો એ બરાબર એકસો પાંત્રીસ અંશ તો ચતુષ્કુંડ રચી શકાય શક્ય છે શા માટે તો ના કારણ કે ખૂણો એ ખૂણો ઓ ખૂણો આર અને ખૂણા એનો સરવાળો જ ત્રણસો સાહીઠ અંશ થઈ જાય છે એટલે કે એકસો વીસ વધતા એકસો પાંચ વધતા એકસો પાંત્રીસ કરશો બાળકો તો ત્રણેયનો સરવાળો જ ત્રણસો સાહીઠ થાય છે ચારેય ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ થાય છે તો ચોથા ખૂણાનું માપ ઝીરો શક્ય છે નહીં બરાબર એટલા માટે શક્ય નથી ત્યાર પછી પ્રશ્ન નંબર છ જોઈએ તો નીચેનામાંથી સેના આધારે ચતુષ્કોણ નિશ્ચિત કરી શકાય નહીં તો એક બાજુ અને ચાર ખૂણા દ્વારા પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી કયા પ્રકારનો ચતુષ્કોણ શક્ય નથી તો બાજુઓના માપ પાંચ ચાર પાંચ ચાર અને વિકર્ણ દસ હોય તેવું આઠમો પ્રશ્ન ચોરસની રચના કરવા ઓછામાં ઓછું શું જોઈએ તો એક બાજુનું માપ પ્રશ્ન નંબર નીચે કારણ કે એક બાજુ ચોરસ હોય તો દરેક બાજુના માપ કેવા હશે સરખા એટલે એક બાજુનું માપ આપ્યું હોય તો પણ રચી શકાય નીચેનામાંથી બાજુઓના બાજુના કયા માપ માટે ત્રિકોણની રચના શક્ય નથી તો કે છ ચૌદ અને છ ચાર અને અગિયાર પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલી માહિતી પરથી ચતુષ્કોણની રચના કરવાની છે એક બાજુનું માપ ચાર સેમી બે વિકર્ણાના માપ પાંચ પોઈન્ટ છ અને સાત સેમી બળકો હવે અહીંયા આપણે એક વિકર્ણા લઈ લઈએ અહીંયા તમે જોઈ શકો છો તો એક વિકર્ણાનું માપ મેં લીધું બળકો અહીંયા આ વિકર્ણા મેં લઈ લીધો તો સૌપ્રથમ એસી રેખાખંડ રચશું જેનું માપ છે સાત સેમી આખે આખો રેખાખંડ રચશું મુદ્દા લખવા હોય તો સૌપ્રથમ એસી રેખાખંડ રચો સાત સેમીનો ત્યાર પછી અહીંયા કેન્દ્ર ઓ છે તો ઓથી ઉપરની બાજુ એક ચાપ મારો બે પોઈન્ટ આઠ સેમીની એક ચાપ મારી એવી જ રીતે નીચેની બાજુ એક ચાપ મારો બે પોઈન્ટ આઠની શા માટે બે પોઈન્ટ આઠ કુલ માપ કેટલું લેવાનું છે પાંચ પોઈન્ટ છ તો આખે આખું આ માપ છે એ કેટલું થશે પાંચ પોઈન્ટ છ નું થાય છે તો આ રીતે તમે ચતુર્ચી બધી બાજુના માપ આપણે જોડી દઈશું એટલે આ પ્રકારનો ચતુષ્કોણ તમે એ રચી શકો છો ત્યાર પછી એન ઇ બરાબર સાત સેમી ડબલ્યુ ઈ ડબલ્યુ બરાબર છ સેમી ખૂણો એન બરાબર સાહીઠ અને ખૂણો ઈ બરાબર એકસો દસ હોય તથા ખૂણો એસ બરાબર પંચ્યાસી હોય તેઓ એન ઇડબલ્યુ એસની રચના કરવાની છે બાળકો તો એન ઇ ડબલ્યુ એસની રચના તમે આ રીતે કરી શકો છો સૌપ્રથમ આપણે એન રેખાખંડ દોરશું જેનું માપ છે સાત સેમી ત્યાર પછી અહીંયાથી આપણે બાળકો ખૂણો અહીંયા છે છ સેમી એ આપણે એક ચાપ મારશું ત્યારથી ત્યારથી આપણે ખૂણો એ છે કેટલા અંશનો લેવાનો છે પંચ્યાસી અંશનો લેવાનો છે તો તમે આ રીતે રચના કરી શકો છો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે એવા ચોરતની રચના કરો કે જેના દરેક વિકણોનું માપ કેટલા સેમી હોય પાંચ સેમી પાંચ સેમી કીધું છે બાળકો એટલે દરેક બાજુનું બે પોઈન્ટ પાંચ સૌ પ્રથમ આ પાંચ સેમી રચી દઈશું ત્યાર પછી અહીંયા કેન્દ્ર રાખીને અહીંયાથી બે પાંચ સેમીની ચાપ મારશું એવી જ રીતે નીચેની બાજુ બે પોઈન્ટ પાંચની ચાપ મારશું પછી બધી બધા રેખાખંડો છોડી દઈશું એટલે આપણો એક ચોરસ વિકર્ણ ચતુષ્કોણ તૈયાર થઈ જાય છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે જ્યાં એ બી લમ એ સમાંતર છે સીડી તથા હોય તથા બાજુ એ ડી બરાબર બી બરાબર ત્રણ પોઈન્ટ બે સેમી એ બી બરાબર છ પોઈન્ટ ચાર સેમી અને સીડી બરાબર નવ પોઈન્ટ છ સેમી હોય તેવા સમલમ ચતુષ્કોણની રચના કરવાની છે બાળકો તો સમલમ ચતુષ્કોણ તો ખૂણો એ એકસો વીસ અંશ લીધો છે અને ખૂણો બી સાઠ અંશ લીધો છે તો ખૂણા એ બી એ બી રેખાખંડનું માપ આપણે છ પોઈન્ટ ચાર આપેલું છે અને સીડીનું માપ નવ પોઈન્ટ નવ સેમી આપી દીધેલું છે તો આ રીતે તમે સમલમ ચતુષ્કોણ રચી શકો છો અને તમે ઊંધો પણ કરી શકો છો પણ આ રીતે મેં દર્શાવેલો છે